વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી 53મો ક્વેશ્ચન, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાંથી ઘરેલુ વિદ્યુત પરિપથનો ડાયાગ્રામની સમજૂતી આપો અને ડાયાગ્રામ રચવાનો છે. તો પહેલા તો આપણને મિત્રો એ ખબર હોવી જોઈએ કે વિદ્યુત, એક એક પોઈન્ટની ચર્ચા કરું છું, વિદ્યુત પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આ વિદ્યુત ઊંચા થાંભલા પર ટેકવેલા તાર દ્વારા કે જમીનની અંદર એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે. ઓકે, આપણ ખ્યાલ છે ઘરગથ્થુ વાયરિંગના મુખ્ય ત્રણ પ્રકાર છે. ક્યાં ત્રણ પ્રકાર છે મિત્રો? આ ડાયાગ્રામ ઘરગથ્થુ વાયરિંગના મુખ્ય ત્રણ પ્રકાર છે. લાઈવ વાયર, લાઈન વાયર, પોઝિટિવ, જેનો વર્ણ સંકેત લાલ રંગ છે. ન્યુટ્રલ વાયર, નેગેટિવ વાયર, એનો વર્ણ સંકેત કાળો રંગ છે. અર્થિંગ વાયર, એનો વર્ણ સંકેત લીલો રંગ છે. ઓકે, ત્રણેય વાયરની માહિતી આપી દીધી. યાદ રાખજો, જીબી આપણને બે જ વાયર પ્રોવાઈડ કરે છે, એક લાઈવ વાયર એટલે કે પોઝિટિવ અને બીજું નેગેટિવ. અર્થિંગ વાયર આપણો પોતાનો માલિકીનો હોય છે. આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી, આ ફ્યુઝનો સિમ્બોલ યાદ રાખજો, ચોરસની અંદર આ બે કાણા દેખાય છે, છિદ્ર દેખાય છે, ફ્યુઝનો સિમ્બોલ છે, અને એમાંથી લાઈન વાયર પસાર થતું હોય છે. આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી ઇલેક્ટ્રિક મીટર, વિદ્યુત મીટર, જે આપણે ખર્ચ કરેલી વિદ્યુત ઉર્જા માપે છે, ઇલેક્ટ્રિક મીટરમાંથી પસાર થઈ ઘરના મુખ્ય સ્વિચ બોર્ડ સુધી પહોંચે છે. આ મુખ્ય સ્વિચ બોર્ડ. ઓકે, હવે મિત્રો, મુખ્ય સ્વિચ બોર્ડમાં ઘરની જરૂરિયાત મુજબ અલગ અલગ પરિપથ માટે, જો આ ફ્યુઝ છે, અલગ અલગ, આપણું ઘર મોટું હોય તો એને નાના નાના પરિપથમાં વેચી દીધું હોય, અને દરેક પરિપથનો એક ફ્યુઝ આપણા ઘરના મુખ્ય સ્વિચ બોર્ડમાં હોય છે. આમ મુખ્ય સ્વિચ બોર્ડમાં ઘરની જરૂરિયાત મુજબ અલગ અલગ પરિપથ માટે અલગ અલગ ફ્યુઝની રચનાઓ. અને મિત્રો, ત્યાંથી આ વાયરો આપણા ઘરમાં વિદ્યુત પ્રવાહ લાવવાનું કાર્ય કરે છે. ઓકે, દરેક ઉપકરણને, દરેક ઉપકરણને ઓન ઓફ સ્વિચ દ્વારા આ વાયરો સાથે પોઝિટિવ અને નેગેટિવ સાથે જોડવામાં આવે છે. જુઓ, આ ઉપરાંત દરેક ઉપકરણને, આ ઉપલું ટર્મિનલ છે એ અર્થિંગ માટેનું છે, દરેક ઉપકરણને અર્થિંગ વાયર સાથે જોડવામાં આવે છે. અર્થિંગ વાયર આપણું સુરક્ષા ચક્ર છે. આપણા ઘરમાં આવતો વિદ્યુત પ્રવાહ એસી હોય છે અને એનો વોલ્ટેજ જોઈ શકો છો 220 વોલ્ટ હોય છે. ઘરનું સમગ્ર વાયરિંગ સમાંતર જોડાણમાં કરેલું હોય છે. મિત્રો, ઘરમાં વિદ્યુત પ્રવાહની બે પ્રકારની લાઈન મળે છે, બે પ્રકારની લાઈન, એક 5 એમ્પિયર પ્રવાહની અને એક 15 એમ્પિયર પ્રવાહની. જે ઉપકરણોનો પાવર રેટિંગ ઊંચો હોય એને 15 એમ્પિયર પ્રવાહની લાઈન સાથે જોડવામાં આવે છે, જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર, એર કન્ડિશનર. આ બધાનો પાવર રેટિંગ ઊંચો છે એટલે એને 15 એમ્પિયર પ્રવાહની લાઈન મળે છે. જ્યારે જે ઉપકરણોનો પાવર રેટિંગ નીચો હોય એને 5 એમ્પિયર પ્રવાહની લાઈન સાથે જોડવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યુત પંખો, ટીવી, ટ્યુબલાઇટ, લેમ્પ વગેરે. તો હું ફરીથી પાછો આખો પ્રશ્ન બોલું છું, ખાસ જોજો.
પેલા આકૃતિ જોઈ લઈએ આપણે. આ રે, આ ઘરેલુ વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે. પહેલાં તો આકૃતિ દોર લેવાની. પહેલો પોઈન્ટ, વિદ્યુત પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થાય છે, ત્યાંથી આ વિદ્યુત ઊંચા થાંભલા પર ટેકવેલા તાર દ્વારા કે અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે. ઘરેલુ અથવા ઘરગથ્થુ વાયરિંગના મુખ્ય ત્રણ પ્રકાર છે. લાઈવ વાયર, એને જ કહેવાય લાઈન વાયર, એને જ કહેવાય પોઝિટિવ, એનો વર્ણ સંકેત લાલ રંગ છે. ન્યુટ્રલ અથવા નેગેટિવ, એનો વર્ણ સંકેત કાળો રંગ છે. અર્થિંગ વાયર, એનો વર્ણ સંકેત લીલો રંગ છે. આ વાયરો ઘરના મુખ્ય ફ્યુઝમાંથી ઇલેક્ટ્રિક મીટરમાં પસાર થઈ ઘરના મુખ્ય સ્વિચ બોર્ડ સુધી પહોંચે છે. મુખ્ય સ્વિચ બોર્ડમાં ઘરની જરૂરિયાત મુજબ અલગ અલગ પરિપથ માટે અલગ અલગ ફ્યુઝની રચના હોય છે, અને ત્યાંથી આ વાયરો ઘરમાં વિદ્યુત પ્રવાહ લાવવાનું કાર્ય કરે છે. વિદ્યુત ઉપકરણોને ઓન ઓફ સ્વિચ, આપણે સ્વિચ હોય છે ઓન ઓફ સ્વિચ દ્વારા આ વાયરો સાથે જોડવામાં આવે છે. ઉપરાંત દરેક ઉપકરણને અર્થિંગ વાયર સાથે જોડવામાં આવે છે. આપણા ઘરમાં આવતો વિદ્યુત પ્રવાહ એસી હોય છે, એનો વોલ્ટેજ 220 વોલ્ટ હોય છે. ઘરમાં વિદ્યુત પ્રવાહની બે પ્રકારની લાઈન મળે છે, 5 એમ્પિયર અને 15 એમ્પિયર. જે વિદ્યુત ઉપકરણોનો પાવર રેટિંગ ઊંચો હોય, એર કન્ડિશનર, હીટર, ઇસ્ત્રી, એને 15 એમ્પિયર પ્રવાહની લાઈન મળે છે. અને જે ઉપકરણોનો પાવર રેટિંગ નીચો હોય, ટ્યુબલાઇટ, લેમ્પ, પંખા, ટીવી, એને 5 એમ્પિયર પ્રવાહની લાઈન મળે છે. અને ઘરનું સમગ્ર વાયરિંગ સમાંતર જોડાણમાં કરવામાં આવે છે. તો મિત્રો, આ હતું ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ. આભાર.